નમસ્કાર મિત્રો, ગુજરાત ઇન્ફો પોર્ટલ પર આપનું સ્વાગત છે. મોટાભાગની સરકારી યોજના કે સરકારી સહાયનો લાભ લેવા માટે એક સર્ટિફિકેટની જરૂર પડે જ છે, અને એ સર્ટિફિકેટ છે આવકનો દાખલો. આવકનો દાખલો કઢાવવો એટલે એક ધક્કો સરકારી કચેરીએ એ જાણવા માટે જ લગાવવો પડે કે સાહેબ, આવકનો દાખલો કાઢવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આજના વિડીયોમાં આપણે ફાયદાની વાત કરીશું. ફાયદાની વાત એ કે આવકનો દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જેથી તમારો સરકારી કચેરીનો એક ધક્કો બચી જશે. વિડીયો શરૂ કરતા પહેલાં આપને વિનંતી છે કે જો તમે ગુજરાત ઇન્ફો પોર્ટલનો આ વિડીયો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હો તો પેજને લાઇક કરી દેજો, અને યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આવકનો દાખલો કઢાવવા માટે મુખ્ય ત્રણ પુરાવાની જરૂર પડે છે. પહેલો પુરાવો છે રહેઠાણનો પુરાવો, બીજો પુરાવો છે ઓળખનો પુરાવો, અને ત્રીજો પુરાવો છે આવકનો પુરાવો. ત્રણેય પુરાવા વિશે આપણે એક એક કરીને વિગતવાર ચર્ચા કરીશું. નંબર એક, રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવા માટે રેશન કાર્ડ, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા તો પાસબુક કે ચેકબુકના પહેલા પાનાની ઝેરોક્સ, આ એટલામાંથી કોઈ પણ એક પુરાવાની ઝેરોક્સની રહેઠાણના પુરાવા તરીકે જરૂર પડે છે. આમાંથી આધાર કાર્ડની ઝેરોક્સ આપવી વધુ સરળ રહે છે. નંબર બે, ઓળખનો પુરાવો. ઓળખના પુરાવા માટે આઈડી કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અથવા તો આધાર કાર્ડમાંથી કોઈ પણ એકની ઝેરોક્સ આપવાની રહે છે. આમાંથી આધાર કાર્ડની ઝેરોક્સ આપવી વધુ સરળ રહે છે. ત્રીજો અને સૌથી અગત્યનો પુરાવો, આવકનો પુરાવો. આવકના પુરાવા માટે ચાર ઓપ્શન છે. ચારમાંથી તમે જે ઓપ્શન સાથે ફિટ બેસો એ તમે આપી શકો છો. નંબર એક, જો તમે સરકારી, અર્ધ સરકારી કે સરકાર હસ્તકની કોઈ પણ નોકરી કરતા હશો તો તમારે એમ્પ્લોય સર્ટિફિકેટ આપવાનું રહેશે. નંબર બે, જો તમે પ્રાઇવેટ નોકરી કરો છો તો ફોર્મ 16A અથવા તો છેલ્લા 3 વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR દર્શાવવાના રહેશે. નંબર ત્રણ, જો તમે તમારો ખુદનો બિઝનેસ ચલાવો છો તો આવકના પુરાવા તરીકે તમારે છેલ્લા 3 વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR આપવાના રહેશે. જો આ ત્રણમાંથી તમે એક કોઈ સર્ટિફિકેટ આપવા સક્ષમ ન હો તો તમે તમારા તલાટી, ધારાસભ્ય અથવા તો મેયરનો લેટર પેડ પણ આપી શકો છો કે જેમાં તમારી આવકની બાહેંધરી આપેલી હોય. તો આટલામાંથી કોઈ પણ એક પુરાવો તમે આવકના પુરાવા તરીકે આપી શકો છો.